વીણા પુસ્તક ધારણી વૈદ્યારંભ કરી શ્યા મેં પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન ભવ સર્વદા સ્ક્રીન અને અવાજ બંને ઓકે હોય તો ડંડ લખીને મોકલી આપો હાઈ ક્વોલિટી કરી દ્યો અવાજ ઓકે ચલો ફટાફટ કોમેન્ટ બંધ કરી દો હવે ફટાફટ કોમેન્ટ બંધ કરી દો હા નહીં નોકે નહી જલ્દી જેને ન દેખાતું હોય એ બંધ કરી એપ્લિકેશન બંધ કરો ફોન રિસ્ટાર્ટ કરી દો અને પછી આવી જાઓ બે પાંચ મિનિટમાં હું રિવિઝન કરાવી દઉં જેને ન દેખાવતું હોય એ આખો ફોન કરી દો બધું બંધ કરી દેશન એપ્લિકેશન બધું બંધ કરી નેટ બંધ કરીને ફોન આખો રિસ્ટાર્ટ કરી નાખો આવી જશે ભારતમાં ગયા લેક્ચરમાં આપણે વૈદિક વિદ્યા એટલે કે શૈલી ચિકિત્સા અને ભારતનું ગણિત શાસ્ત્ર વિશે અભ્યાસ કરેલો હતો પણ ગણિત શાસ્ત્રની અંદર છેલ્લે ખાલી એકાદ બે શબ્દોમાં માઇકમાં અવાજ પ્રોબ્લેમ આવ્યો હતો પણ છતાંય ગણિત શાસ્ત્રથી પહેલેથી ગણિત શાસ્ત્રની શરૂઆતથી આપણે રિવિઝન કરીએ છીએ ગણિત શાસ્ત્રથી ફરીથી આપણે સમજવાનું છે બરાબર ગણિત શાસ્ત્ર થી આપણે શરૂઆત કરીએ છીએ ચાલો પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર વિશે માહિતી આપો આમ તો કહેવાય પહેલા તો મોસ્ટ આઈમ્પી સવાલ છે ચાર ગુણ ની અંદર પૂછી શકાય એવો આ પ્રશ્ન ચાર ગુણની અંદર પૂછી શકાય એવો આ પ્રશ્ન અંદર આ આંધ્રો અંદર ભરત મિલક કેટલો ચાલે ઓકેયર ને આ ડિયર ને બધું જ જોઉં છું અહીંયાથી તમને અગાઉ પણ કીધું કે તમારે એક એક કોમેન્ટ ઉપર ધ્યાન હોય તમે કોઈ પણ સ્ટુડન્ટ હો તમારા લોકેશન સાથે અમારી પાસે બધું હોય બ્લોક એડમિશન કેન્સલ બધું જ સત્તા હોય અમારી પાસે આખી ટીમ બેઠી હોય ટેકનિકલ અમારી

ભારતે દુનિયાની ભારતે દુનિયાને શૂન્યની શોધ આપી સાથે સાથે દશાંશ પદ્ધતિ બીજ ગણિત બોધાયનનો પ્રમાય રેખા ગણિત અને વૈદિક ગણિત આ ગણિતના બધા પ્રકારો છે એની શોધ કોણે આપી તો કે ભારત દેશ કોણે શોધ કરી તો કે આર્યભટ્ટે ગણિતની શોધ કરી એની વાત છે શૂન્યની શોધ આર્યભટ્ટ સોરી ઓકે ભારતે દુનિયાની શૂન્યની શોધ દશાંશ પદ્ધતિ બીજ ગણિત બુદ્ધાયાનો પ્રમેય રેખા ગણિત વૈદિક ગણિત આ બધાની સમજ આપી હતી શૂન્યની શોધ કોણે કરી એક માકનો શોર્ટ ક્વેશ્ચન એક માકનો શોર્ટ ક્વેશન શૂન્યની શોધ કોણે કરી આર્યભટ્ટે કરી પછી આંકડાની પાછળ શૂન્ય આંકડા એટલે ખબર ને એક એની પાછળ જીરો 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 ઝીરો આ શૂન્ય લગાડવાની કામ કોને કહ્યું તો કે ગૃહસ્પદે કર્યું એમનો ફોટો બરોબર સાધના કરે છે છે ને પ્રાચીન ભારતમાં ગણિતજ્ઞો એટલે ગણિતના જાણકાર વ્યક્તિઓ ગણિતના જાણકાર વ્યક્તિએ એકની પાછળ કેટલા શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનું નામ નિર્ધારિત કર્યા છે તો કે એકની પાછળ શૂન્ય આમ એક માંગના શોર્ટ આવે છે પાછળ કેટલા શૂન્ય લગાડવામાં આવે છે ત્રેપન મોહિનજો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપનના સાધનો મળી આવ્યા આપણે જે તોલ્યું આવે ને ત્રાજુઓ ત્રાજુ આવે ને કે આ બાજુ પાંચસો ગ્રામ મૂકે તો આ બાજુ પાંચસો ગ્રામ શાકભાજી મૂકે તોલમાપન ઈ અને દશાંશ પદ્ધતિ ઈ પણ મોહો દળોના સમયમાં જોવા મળી મોહિનજો દળોના સમયમાં ત્રાજવું આ બાજુ પાંચસો ગ્રામ વજન મૂકે ને આ બાજુ પાંચસો ગ્રામ શાકભાજી મૂકે તોલમાં પણ ખબર પડે છે ને હેલો ત્રાજવું તો જોયું ને હવે તો ઇલેક્ટ્રિક આવી ગયું ખાલી સીધું મૂકો એટલે પણ બસો ને દસ ગ્રામ એટલે હવે વેપારીને શું થાય ફાયદો સો બસો ગ્રામ સો બસો ગ્રામ ઓલો તોલમાં શું થતું હતું ત્રાજવામાં એક્ઝેટ નો આવે એક્ઝેટ નો આવે

દિવેશભાઈ થેન્ક યુ નમતું ના જયે શાકભાજીવાળા તો આપણે એમ ભાજીએ છે ને કેમ ઓલા આપણા દુશ્મન હોય એમ એકો સુધારા રાખજો વિદ્યાર્થી મિત્રો નાના માણસ કે નાના વેપારી સાથે ક્યારેય અભદ્ર ભાષામાં કે તોછડી ભાષામાં વાત નહીં કરવાની શાકભાજીવાળા અરે ક્યારે પણ બે પાંચ રૂપિયાનું બાર્ગેનિંગ નહીં કરવાનું આપણે મોલમાં જઈએ છીએ આપણે મોલમાં જઈએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે ચાર હજારનું શોર્ટ છે નહીં ભાઈ પાંચસો રૂપિયા ઓછા રાખો નહીં ચાર હજાર નવસોને નવ્વાણું તો ચાર હજાર નવસો નવ્વાણું જ લે છે મોલવાળા ક્યારેય તમારી પાસે એક રૂપિયા ઓછો લે છે નહીં તો નાના માણસ સાથે ક્યારે પણ બાર્ગેનિંગ નહીં કરવાનું બે પાંચ રૂપિયા સાટું માથિયાકૂટ નહીં કરવાની કારણ કે બિચારા શાકભાજીવાળા સવારમાં ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી માર્કેટમાં જાય દરેક શહેરની માર્કેટ હોય કૃષિ બજારો કહેવાય એને ચાર વાગે સવારમાં સવારમાં ત્રણ વાગે ઊઠે ચાર વાગે જાય ત્યાંથી લારી ઉચકી વજનનો શાકભાઈ ઉપાડી અને તમારા ઘર સુધી પહોંચાડે છે એમાં પાંચ રૂપિયા વધારે એમાં વધારે ખોટું શું કર્યું કહેવાય એને કેવાય કિલો પછી પાંચ રૂપિયા વધારે લે એમાં એને ખોટું શું કર્યું કહેવાય આપણે એમાં પાંચ રૂપિયા ઓછા આપીએ છીએ સમજાય છે નાના માણસ સાથે ક્યારેય બાર્ગેનિંગ કરવાનું નહીં યાદ રાખોનું જીવનમાં કોઈ નાનો વેપારી હોય છે એ બે પાંચ રૂપિયા આપણા પાસે કમાઈ જાય તો કઈ વાંધો નહીં ચાલો તો આ વસ્તુ જીવનનો યાદ રાખજો ઓકે કે નાના વ્યક્તિ સાથે ક્યારેય બાર્ગેનિંગ કરવાનું નહીં જીવનનો સિદ્ધાંત છે બેટા જીવનનો સિદ્ધાંત છે ચાલો આ છે આર્યભટ્ટ કે જેમણે શૂન્યની શોધ કરી હા કાલે રજા છે કાલે સંપૂર્ણ રજા કાલે સંપૂર્ણ રજા હા હા એ તો વાત સાચી છે કે જેની સાથે થાય જાણે બીજો સુ જાણે રે દિલ આદય દિલ આદય દિલથી દિલને ને લૂટતા રેવું

ખાસ પૂછાય છે ભાસ્કર આચાર્ય કયા ગ્રંથની રચના કરી લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા ખાસ આઈ આઈએમપી પી આમ પીએમ કરો છો બોલો બધો જતો એમ કે છેલ્લે આ એમપી આપો ને આ એમપી આપો ને બધું હમજ એટલે આ એમપી જ કહેવાય સમજવું નથી અને આઈએમપી જોતું છે

બાદ બાકીનું પણ સંશોધન કર્યું બ્રહ્મગુપ્ત સમીકરણ પ્રકરણ બતાવ્યા અને બોધાય નું પ્રમાણ એટલે ત્રિકોણ મિતિ ગણિતમાં આવે ને હે ત્રિકોણ મિતિ આવે ને યાસ આપ સ્તંભે તો કે શૂદ્ર સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા અને આ સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે બ્રહ્મગુપ્ત અને મહાન ફોટા આર્યભટ્ટ નું કયો ગ્રંથ આર્યભટ્ટિયમ પાઈની કિંમત બાવીસ ભાગ્યા સાત એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ નો ઉલ્લેખ કરેલો છે કયા ગ્રંથની અંદર આર્યભટ્ટી નામના ગ્રંથની અંદર ગોળાક પરિઘ અને વ્યાસનો ગુણોત્તરને દર્શાવતો અચળાંક કયો તો કે વ્યાસ ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આદિ એટલે વગેરે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી કોણે આપી તો કે આર્યભટ્ટે તેમના ગ્રંથ આર્યભટ્ટનો ગ્રંથ કયો આર્યભટ્ટ નો ગ્રંથ કયો અને આર્યભટ્ટને તેથી જ ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે એક માર્ક નો શોર્ટ ક્વેશન્સ ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે આર્યભટ્ટને આ ઉપરાંત દસ ગીતિકા આર્યભટ્ટિયમ જેવા ગ્રંથ લેખ્યા આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં એટલે વિગતવાર વર્ણન કરેલું છે જ્યોતિષનું બધી જ બાબતનું માહિતી આર્ય સિદ્ધાંતમાં લખેલું છે ગણિત અંક ગણિત રેખા ગણિત વગેરે પ્રશ્નોનું સમાધાન એટલે કે નિરાકરણ પણ શોધ્યું આ ઉપરાંત ગણિત શાસ્ત્રમાં જુદા જુદા પાસાઓની અનેક ચર્ચાઓ આ બધા વ્યક્તિ આ બધા વ્યક્તિના નામ છે બરોબર ગણિત શાસ્ત્રના બધા વ્યક્તિઓ છે આ બધા વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે અને હવે આપણે ચેપ્ટર શરૂ થાય છે અહીંયાથી ટોપિક શરૂ થાય આપણો અન્ય વિજ્ઞાન વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ અને કર્તા એટલે કોણે શોધ કરી વ્યક્તિનું નામ ચલો પ્રજનન શાસ્ત્ર તો કે બાભ્રવ્ય પાંચાલ ચિકિત્સા સંગ્રહ તો કે ચક્ર પાણીદત આ ચિકિત્સા સંગ્રહ એટલે આયુર્વેદિકની વાત કરે છે કામ સૂત્ર

ખૂબ જ જેને દેશ વિદેશની ની અંદર યોગશાસ્ત્ર ક્ષેત્રે જેને નામ અપાયું હોય યોગશાસ્ત્ર ક્ષેત્રે યોગશાસ્ત્ર ક્ષેત્રે જેને નામ આપ્યું એવા કોણ છે યસ બાબા રામદેવ બરાબર ને પતંજલિ નામની જે સંસ્થા ચલાવે છે હરિદ્વાર ની અંદર એમનું ખૂબ મોટી સંસ્થા છે આખી અને પતંજલિની ઘણી બધી વસ્તુઓ પણ એમને લોન્ચ કરી હે ને યસ ઉપયોગ કરજો કારણ કે દેશની વસ્તુ છે દેશમાં ઉપયોગ કરશો તો દેશનું નાણું દેશમાં જ ફરશે તો વિકાસ આપણો જોવા મળશે સ્વદેશી વસ્તુને બંધ કરો અને દેશની વસ્તુને અપનાવો એટલા માટે શરૂ કર્યું મેક ઇન ઇન્ડિયા નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં છે મેક ઇન ઇન્ડિયા એટલે ભારતમાં જ બનાવો ભારતમાં જ વેચો યંત્ર સર્વસ્વ એટલે કે યંત્રનું જે રિપેરિંગ હોય એનું ખોલવાનું બંધ કરવાનું આ બધું આ ગ્રંથની અંદર છે લખ્યું છે મહર્ષિ સમયની કાલગણના સમય માપન આપણે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણના આધારે જે સમય માપન આવે ને એ આ ગ્રંથ ની અંદર લખેલું છે કાલગણના લખેલું છે શક મુનિએ ચાલો আপোনাৰ পেনল অপ লৈ লৈ હા આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવશે ટેબલમાંથી શોર્ટ ક્વેશન આવશે જોશી નેહાબેન ઓકે કઈ સ્કૂલમાં છો તમે નેહાબેન જણાવી દેજો આપણને વોટ્સએપની અંદર ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ચાલો આગળ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે શાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે ખગોળશાસ્ત્ર એટલે આપણા જે ગ્રહો નક્ષત્ર પછી સૂર્ય ચંદ્ર બંને વચ્ચેનું જે પરિભ્રમણ પરિક્રમણ ગુરુત્વાકર્ષણ આ બધું શેના આધારે છે તો કે ખગોળશાસ્ત્રના આધારે ખગોળશાસ્ત્રના આધારે ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો છે અને જે ભારતમાં જ લખાયેલા છે આ બધા જ ગ્રંથોને પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો આપણી જે પ્રાચીન વિદ્યાપીઠો જે છે એની અંદર ખગોળશાસ્ત્રનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવતો હતો ગ્રહો અને તેમની ગતિ આ ગ્રહો તેમની ગતિ નક્ષત્રો આ બધા નક્ષત્રો આવે જો માઘ નક્ષત્ર ક્યારથી શરૂ થાય તો કે વીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સપ્ટેમ્બર ઉત્તરાયણ આવે નક્ષત્રો ગ્રહો અને આ બધા પરથી જ્યોતિષ નક્કી થાય ગ્રહો નક્ષત્રો કુંડળી આ બધા પરથી જ્યોતિષ નક્કી થાય કે તમારા લગ્ન થશે તો આ વ્યક્તિમાં એટલે કે એના ગુણ ભારંગ આવે જ્યોતિષમાં કે તમારું વિવાહ આ વ્યક્તિ સાથે થાય છે તો તમારા શું કહેવાય વિચારો તમારું જીવન સુખી થશે કે નહીં યસ તો છત્રીસ પ્રકારના ગુણ આવે ઓકે એમાંથી તમારી પાસે આ વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં કારણ કે લગ્ન થતા હોય તો એ વ્યક્તિને તો આપણે જાણ જાણતા જ નથી તો આ વ્યક્તિ સાથે મારું જીવન આખું સારું જશે કે નહીં એ બધું જ્યોતિષની જે કુંડલી હોય છે એના પરથી નક્કી થરવામાં આવતું હોય છે વાર છે બેટા બહુ વાર છે હજી હજી તમે છે ને બહુ નાનો છો ભણી ગણી સમય આવશે ને ત્યારે બધું થઈ જાય ચાલો આ ત્યાંથી ઉપાધિ કરોમાં હા હજી તમે બહુ નાનલા છો હજી નાનલા છો ચાલો પઢાઈ લિખાઈ કરો આઈએસ એસ બનો દેશકો સંભાળો એ સબ રહેને તો નક્ષત્રો આકાશ પદાર્થ વગેરે ઉપકરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવતો હતો નક્ષત્રો ગતિ ગ્રહો ગ્રહોની ગતિ કઈ દિશામાં છે કેટલામાં ગ્રહોમાં છે આગળ આવે છે જે બધું એના પરથી ખગોળશાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવતો હતો भाई अहिया है कोई प्रकार की चर्चा करी बद्धा कौमेंट बंद कर दिए बदा कमेंट बंद कोमेंट बंद खूब खूब आभार મેં જોઈ લીધું તમારી કોમેન્ટ હું બધાની કોમેન્ટ જોઉં છું કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ તમે ભણવામાં ધ્યાન આપો અહીંયા એ જોય વિજ્ઞાનમાં આવી જાય વિજ્ઞાનમાં આવી જાય ચાર માર્કમાં સવાલ પૂછાય ચાર ગુણમાં ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું અને જેમના નામ પરથી ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું તમારું નામ હોય ને રાશિ પરથી પડે નામ હોય રાશિ પરથી પડે ધારો કે કન્યા રાશિ તુલા રાશિ મકર રાશિ વૃષભ રાશિ આ બધી રાશિઓ આવે મેષ રાશિ આ અનેક પ્રકારની રાશિ આવે અને રાશિ પરથી નામ પડે ચાલો તો આર્યભટ્ટ ને આ આર્યભટ્ટ નામ પરથી જ પ્રથમ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું જો આર્ય જ્યોતિષ કયો ગ્રહ કઈ દિશામાં કઈ ગતિમાં છે બતાવે કે શનિ બુધ સૂર્ય આ પાંચમા સ્થાન પર છે એમ કહેવાય કે શનિ પાંચમા સ્થાન પર છે જ્યોતિષશાસ્ત્રને બધી ખબર પડે ના મને નથી આવડતું મારા પિતાને આવડે છે બરાબર ચલો હા જ્યોતિષ કર્મકાંડ બધું આવડે છે મારા ફાધરને મને નથી આવડતું બાકી હું તમને બધું કહી દે તમારું કે તમારું લગ્ન ક્યારે થશે હા હો બધું શીખી જાય હું તમને બધું પૂછી પૂછીને હું કામ આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે પણ યોગદાન છે અને તેમને પૃથ્વી પોતાની દરી પર જ ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો જ છે એમ સાબિત કર્યું ચંદ્રગ્રહણ જે થાય છે એનું કારણ શું તો કે પૃથ્વીનો પડછાયો છે એવું સાબિત કર્યું કોણે આર્યભટ્ટે ચેપ્ટર છે કુલ આઠ ગુણ પણ ચાર ગુણનો એક જ પ્રશ્ન પૂછાય છે આમ ચાર ગુણ ચેપ્ટર કહેવાય પણ આ ચેપ્ટર માંથી ચાર ગુણના બે પ્રશ્નો આવે છે જેને વિદ્વાનોના અજરભર નામથી સંબોધતા હતા કોને આર્યભટ્ટને ચલો બ્રહ્મગુપ્ત આ બ્રહ્મગુપ્ત આ આ એમનો ફોટો છે બરાબર બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતોની ગ્રંથમાં ગ્રંથ લખેલો છે અને આ ગ્રંથની અંદર એમ કીધું કે ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો છે વ્યક્તિનું નામ આ એમનો ગ્રંથ અને આ ગ્રંથમાં શેની વાત છે ગુરુત્વાકર્ષણની જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા આ પહેલો ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ આ ત્રણ ભાગમાં વહેંચનાર વરામિર મહાન ખગોળ વેતા એટલે ખગોળશાસ્ત્રી જેમાં નામ પાછળ શાસ્ત્રી લાગે ને એટલે સમજી જવાનું કે આ વ્યક્તિને આ વ્યક્તિ જ્ઞાની છે બરાબર શાસ્ત્રી પાછળ લાગે સમજી જ્ઞાની છે પણ આગળ લેવાનું કયા છે ખગોળ શાસ્ત્રી છે જ્યોતિષ શાસ્ત્રી છે બરાબર ચલો ભાઈ આપણે અહીંયા કોઈને કાંઈ નથી પૂછ્યું તમે કયા કાસ્ટમાંથી આવો છો હે ખોટો ખોટો કારણ વગરનો કોઈ પણ પ્રકારનો કહેવાય ને કે ઈશુ હું કામ ઉભો કરો છો જ્યોતિષનો એક ભાગ છે હોરા એટલે શું જ્યોતિષ શાસ્ત્રના ત્રણ ભાગમાં વેચી દીધું હોરા તંત્ર અને કોણે વહેંચ્યું કે સંહિતા કોને વેચ્યુંર આમનો ફોટો આ ભાગે જ્યોતિષ શાસ્ત્ર ત્રણ ભાગમાં વેચી દીધું એમ કીધું આમાં અને તેમણે બૃહદ સંહિતામાં નામના ગ્રંથની રચના કરી કોણે કરી વરામિહિરે એક માગણ ક્વેશન કયા ગ્રંથની રચના કરી બહિતા સંહિતા તેમનો ગ્રંથ અને આ ગ્રંથ કયા વિષય પર છે આ એનો ફકરો તો કે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસર મનુષ્યના લક્ષણો જો લક્ષણો દેખાય અહીંયા જો આ કોમેન્ટમાં જુઓ લક્ષણો દેખાય છે મેં લગભગ આગળ પણ કીધું પણ અત્યારે પણ કહું છું તમે બિનજરૂરી કોમેન્ટ કરો છો એનો મતલબ એમ થાય છે કે તમારું ભણવામાં ધ્યાન નથી અને બીજું જે વિદ્યાર્થી મિત્રોને મિત્રો એક પ્રશ્ન હોય છે એનો પ્રશ્ન રહી જાય છે એટલે છે કોમેન્ટ બંધ કરો એટલે ભાઈ ઓવર એટલે કીધું કે જ્યોતિષ તો એક ભાગ આ ત્રણ ભાગ એમ કીધું તો ખરું અહીંયા ઉપર લખી પણ દીધું કે પહેલો બીજો ને ત્રીજો ભાગ અહીંયા કીધું કે આ ભાગે ત્રણ આ ભાગે ત્રણ ભાગમાં જ્યોતિષને વેચી દીધું હવે વિગતમાં નથી વિગત માં સમજાવત જેટલું આપ્યું એટલું કરો ને જેટલું આપે એટલું કરો ને પ્રાણીઓના વર્ગો એટલે કે કયો પ્રાણી શેમાં આવે છે સસ્તન પ્રાણી છે દુધાળા પ્રાણી છે હિંસક પ્રાણી છે કયા લગ્નનો સમય ચોઘડિયા હમણાં આગળ ચોઘડીયા ચિત્ર બતાવી દઉં લગ્ન માટે કયો સમય આપણે કે દેવ દેવ ગયા ગયા છે છે એટલે એટલે લગ્ન ન થાય બરાબર અને ચાર માસનો પૂરો થાય પછી જયારે લગ્ન સિઝન થાય ત્યારે બધા લગ્ન શરૂ થઈ જતા હોય છે એટલે આપણે સારા દિવસો ખરાબ જોતા હોય છે કે સારા દિવસમાં જ લગ્ન થાય તો કે જીવન સંસાર તમારો સારો નીકળે અને જ્યોતિષશાસ્ત્રમાં તમારું માનવું જ પડે રેડી વર્ષોથી ચાલતું આવ્યું છે વર્ષોથી ચાલતું આવ્યું છે તળાવ કુવા બગીચા ખેતરમાં વાવણી કરવી વાવણી માટે શુભ ખેતરમાં મુહૂર્ત હવે હવે કોમેન્ટ કરો યસ અષાઢી બીજ અષાઢી બીજ એટલે ખેડૂતોનું

એવો આપણને ગૌરવ હોવો જોઈએ આપણે આપણા દાદા પરદાદાનું આપણને ગૌરવ હોવું જોઈએ કે કઈ રીતે વિધિ માનતા હતા અને આપણે પણ માનવું પડે જ જો કહેવાય ચોઘડિયું પહેલું કહી દઉં અહીંયા જોજો પહેલા જો અહીંયા તમને છ વાગ્યા થી દેખાતું હશે 6 થી સાડા સાત થોડુંક તમને છે ને જ્યોતિષ શીખવાડી દો હા તમે છે ને ચોઘડે જોતા શરૂ થઈ કરી નાખજો હવે છ સાડા સાત એટલે દોઢ કલાકનું એક કલાક ને ત્રીસ મિનિટ દોઢ કલાક એક ચોઘડિયું આવે સાંભળજો હું જેટલું કહું એટલું સાંભળી લેજો મને સામો સવાલ નહીં પૂછતા બરાબર ને એક તો આ બધું પરીક્ષામાં પૂછાતું નથી પાછું શીખવાડે એમાં વાંધો આવે સર આનો આપ કેમ થાય છે નહીં સર

આઠ તેરીને ચોવીસ આ રવિવારના ચોઘડિયા રવિવારે તમારે કઈ પણ સારું કામ કરવું હોય તો સાહેબ કયા સમયમાં રવિવારે સારું કામ કરાય એટલે કે કોઈ શુભ મુહૂર્ત કોઈ લગ્નનું કે પછી કોઈ દુકાનનું ઓપનિંગ કરવું હોય તો ક્યારે કરાય તો કે લાભ અમૃત અને શુભ આ આ ત્રણ ચોઘડિયા સારા એટલે કે નવ થી સાડા દસ અને સાડા દસ થી બાર એટલે કે નવ થી બાર માં તમે કરી શકો રવિવારના દિવસે અને દોઢ થી ત્રણની ની વચ્ચે આ ત્રણ મુહૂર્તમાં તમે કોઈ પણ સારું કામ કરી શકો યસ લગ્ન બીજું સોમવારે તો અમૃત શુભ લાભ અને આ થઈ ગયા તો આ સોમવારે આ ત્રણ મુહૂર્તમાં લગ્ન કે કોઈ પણ સારું બાબત કરી શકાય છે મંગળવારમાં પણ આ રીતે બુધ ગુરુ શુક્ર અને શનિ આ બધી વસ્તુ મને આગળ આપણે પૂર્વજો મને પણ મારા પિતા પાસેથી શીખવા મળ્યું છે ઓકે યસ મારા ફાધર પોતે એસ્ટ્રોલોજર છે અને એસ્ટ્રોલોજરની ડિગ્રી સાથે કમ્પ્લીટ છે માસ્ટર ઓફ એસ્ટ્રોલોજર છે એમ ઇન એસ્ટ્રોલોજર ચાલો લેક્ચર લેક્ચર બસ આ બાર પિસ્તાલીસ સુધી ચલો વાત ને કંઈ પણ હોય તો પૂછી શકાય છે બરાબર આગળ પ્રાચીન ભારતનું વાસ્તુ ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે મને નથી આવડતું કીધું એમ મારા ફાધરને આવડે છે

પ્રગતિ થાય ઘરમાં કોઈ ખરાબ નેગેટિવિટી ન આવે ઘરમાં કલેશ કે કંકાશ ન થાય એવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘર લેતા હોઈએ છીએ યસ ચેપ્ટર ત્રણ માં પણ આવી ગયું તો તમે જોજો મોટાભાગે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લોકો ઘર લેતા હોય છે નવા ઘર પ્રમાણે અને મોટાભાગનું લોકોનું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ હોય છે ચલો અને એટલે જ આપણે ખબર નવું કરે ને તો વાસ્તુ કરાવીએ છે ઘણા લોકો કહેતા હોય વાસ્તુની પૂજામાં જઈએ છે વાસ્તુની પૂજામાં જઈએ છે છે એવું કહેતા ઘણા લોકો હા હવે સમજાણું ને એ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષનો અંગ છે એટલે જ્યોતિષમાંથી માંથી વાસ્તુશાસ્ત્ર આવ્યું છે જ્યોતિષમાંથી જ્યોતિષમાંથી જ્યોતિષ માંથી વાસ્તુશાસ્ત્ર આવ્યું છે આ વાસ્તુશાસ્ત્ર અને જેની ગણના પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત એટલે કે એને માનતા થઈ ગયા છે માનવું જ પડે ભાઈ જ્યાંથી જ્યાંથી આપણું કહેવાય ને કે વિજ્ઞાન વૈજ્ઞાનિકો પણ એમ કે છે કે જ્યાંથી વિજ્ઞાન પૂરું થાય છે જ્યાંથી શાસ્ત્ર શરૂ થાય છે ભગવાન કોઈ પણ ધર્મના ભગવાન હોય દરેકમાંથી દરેક વર્ષો પહેલા આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આપણી રક્ષા કરતા આવ્યા છે અને ભગવાનના આશીર્વાદ થકી આપણે આગળ આવ્યા છે ને જે તમારા ભગવાન હોય ઓકે ગોડ અલ્લાહ ઈસુ ખ્રિસ્ત જે પણ ભગવાન હોય તમારા ચલો પ્રાચીન ભારતમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વસિષ્ઠ વિશ્વકર્મા જેવા વિદ્વાન વાસ્તુશાસ્ત્રમાં અનોખો પ્રદાન કર્યું છે જો આ પહેલા બ્રહ્માજી બરાબર આગળ બીજું આ નારદજી બૃહસ્પતિ આ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠજી અને વિશ્વકર્માજી આ બધા જ વિદ્વાનોએ આ બધા જ વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક પોતાના ક્ષેત્રમાં પ્રદાન જોવા મળ્યું છે સર આગળ જઈએ વોઇસ પ્રોબ્લેમ નથી બેટા વોઇસ પ્રોબ્લેમ નથી મેં માઈક બંધ કરેલું હતું કોઈ પણ બાબત હોય ને તો અમે થોડીક શાંતિ રાખવાની આજે હું થયું હજી આજે એક જ મિનિટ લેક્ચર હવે લેટ શરૂ થયો એ અહીંયા પ્રોબ્લેમ હતો એટલા માટે તો તરત ફોન ચાલુ થઈ ગયા થોડીક રાહ જોવાની બેટા થોડીક રાહ જોવાની તમે જે માણસ છે ને અમે એમ પણ માણસ જ છીએ હો થોડીક માણસ એ વસ્તુ રાખવાની તરત ફોન નહીં કરી દેવાનો મેં અગાઉ પણ કીધું કે એકાદ બે મિનિટ લેક્ચર કદાચ લેટ શરૂ થાય ફોન નહીં કરવાનો કોઈને ફોન નહીં કરવાનો કોઈને કોઈને નહીં કરવાનો એક મિનિટની રાહ જોવાની એમાં લેક્ચરમાં મેસેજ આવી જશે ટેબલ પર મૂકી દે દસેક મિનિટ રાહ જોવાની મેસેજ તરત જ આવી જશે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા એટલે કે આપણું ઘર મંદિર મહેલ અશ્વશાળા એટલે તબેલો ઘોડાનો તબેલો કિલ્લાઓ શાસ્ત્રાગર નગર વગેરેની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તે દર્શાવેલું છે આપણું ઘર કેવું હોવું જોઈએ કઈ દિશામાં હોવું જોઈએ દરવાજો કઈ બાજુ હોવો જોઈએ કિચન કઈ બાજુ હોવું જોઈએ ભગવાન ભગવાનનો દ્વાર કેવા હોવો જોઈએ

વિશ્વકર્માજી ઓકે વાસ્તુશાસ્ત્ર માં જગ્યા ની પસંદગી જગ્યા ની પસંદગી વિવિધ આકાર એટલે કે આપણું મંદિર આપણું રસોડું આપણું ઘર એની રચના કદ કેટલું હોવું જોઈએ કેટલું હોવું જોઈએ વસ્તુઓની ગોઠવણી કે કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ ઇવન તમને કહું સુવાનો બેડ હોય ને સાહેબ સુવાનો બેડ એ પણ કઈ દિશામાં હોય ને એનું પણ વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો છે તમે જો ઊંધી દિશામાં બેડ રાખો તો નેગેટિવિટી સો સો ટકા ઘરમાં નેગેટિવિટી આવે ઘરમાં જો નાની નાની વાતમાં કંકાસ કે કોઈપણ પ્રકારનો ઝઘડો થતો હોય તો સમજી લેવાનો કંઈક પ્રોબ્લેમ છે ઓકે એટલે સારા જ્યોતિષને સારા બ્રાહ્મણને બોલાવી અને પૂછી લેવાનું દેવ મંદિરો એટલે કે મંદિરો બ્રહ્મસ્થાન ભોજન કક્ષ એટલે કે રસોડું આપણું શયનખંડ એટલે કે સુવાની જગ્યા આપણો બેડરૂમ આદિ એટલે કે વગેરે વિવિધ સ્થાનોની મહત્વની માહિતી આપવામાં આવી છે મેં કીધું એ મગળ કે આપણો બેડ આપણો બેડ પણ કઈ દિશામાં હોવો જોઈએ એની પણ આમાં વાત કરેલી છે વાસ્તુશાસ્ત્રની અંદર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે જ્યારે તેને હવે વિદેશમાં પણ સ્વીકૃતિ વિદેશ વિદેશ દેશ વિદેશના વિદેશમાં પણ પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં છે છે એ માને એટલે માને છે વિદેશના લોકો અરે માને વાસ્તુશાસ્ત્ર નહીં ભગવાન નહીં માને છે સાહેબ ભારતના ભગવાનના મંદિરો વિદેશમાં જોવા મળે છે ભારત વિદેશના લોકો પણ હવે કરે છે હરે કૃષ્ણ હરે રમ હરે રમ હરે હરે

વિજ્ઞાન પરંપરાગત આદર્શો આપણો વ્યવહાર જ્ઞાન સમજણ આ બધાનો થયો છે અને વિશ્વના બહુ ઓછા દેશમાં જોવા મળે છે અને એટલા માટે જ ભારતને માં કહેવામાં આવે છે કારણ કે દેશની પરંપરા વિજ્ઞાન ધર્મ સંસ્કૃતિ તહેવારો ઉત્સવો બધાને કારણે ભારત દેશ માન ગણાય છે બોલો ભારત માતા કી જય આપણી સંસ્કૃતિ સહિષ્ણુતા છે સહિષ્ણુતા એટલે દરેક વ્યક્તિનો આપણે આદર કર્યો છે આપણે કોઈને નુકસાન નથી કર્યું સમાનતા જોવા મળી છે અને દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ મૂલ્યોમાં વૈવિધ્ય એટલે કે વિવિધતા જોવા મળી છે હોવા છતાં પણ આપણા દેશમાં એકતાના દર્શન થયા છે અને અગાઉ પણ હું કહું છું કે ભારત દેશ ભારત દેશ વિવિધ ધર્મ દેશ છે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ અગાઉ કરો હું કયા બસ ભારત ભારત એક દેશ વિવિધતામાં એકતા યુનિવર્સિટી એન્ડ ડાયન્સ સિટી વિવિધતામાં એકતા હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ હમસભ હે ભાઈ ભાઈ એટલે સંસ્કૃતમાં વાક્ય બોલાય છે કે વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ આપણો એક કુટુંબ છે એટલે હળી મળી સૌ સાથે મળીશું હળીમળી સૌ સાથે મળીશું સાહેબ હિન્દુ મુસ્લિમ શીખી સાહી બંને ભેગા મળી ચારે ચાર ધર્મને ભેગા મળી બધાના તહેવારો ઉજવશું બધાના તહેવારોના ઉત્સવશું મનાવશું એને રીતિ રિવાજો પોતપોતાની ધર્મ પ્રમાણે આપણા ઉત્સવને વધાવીશું વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત લક્ષણો છે એ ભૂલવું જોઈએ નહીં પણ કીધું તું તમને કોઈ પૂછે તો તો કહી દેવાનું તમે તમે કેવા કેવા કે માણસ માણસ અમે બરાબર ને ચાલો કેમ કારણ કે હાથમાં ચીરો પાડીએ છીએ તો લાલ કરોડ લોહી નીકળે છે હાથમાં ચીરો પાડીએ છીએ લાલ કરોડો નીકળે લોહી નીકળે છે ધર્મના અને સંપ્રદાયના વાળા બંધ કરી સમગ્ર ભારતને एक करछु बोलो भारत माता की भारत माता की जय कितना जुड़ायला छ लेक्चर में हैं लेक्चर में कितना जुड़ायला छ चलो આ સાથે આ ચેપ્ટરને આપણે આપીએ છીએ વિરામ બોલ સત્યનારાયણ ભગવાન કી આમાં જેમાં હવા આવશે સમજી લઈશ કે જય બોલ્યા છે ઓકે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ

Radi, radi. Bye-bye. Take care.